જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ કેમ છો મજામાં ને શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ એકમાં પોથીનો ભાગ પહેલો એમાં આપણે અંગ્રેજી વિષયમાં પૂરવાનું છે અગાઉના વિડીયોમાં આપણે યુનિટ વીસ કે એકવીસ સુધી આપણે પૂરેલું હતું યુનિટ એકવીસમાં આપણે ખોટતા આલ્ફાબેટ પૂરેલા હતા તો વિદ્યાર્થીઓ જુઓ અહીંયા યુનિટ એકવીસ છે એમાં હું તમને ફરીથી સમજાવું છું એમાં સૂચના છે નીચેની પ્રથમ એ સીડીમાં ખૂટતા અંગ્રેજી મૂળાક્ષરો લખો તો ખૂટતા અંગ્રેજી મૂળાક્ષરોમાં એ અને બી આપેલો છે એના પછી સી મેં લખેલો છે તમારે પણ મારી સાથે સાથે તે સમરસ પોમાં પૂરતા જવાનું છે બી અને ઈ આપેલો છે એની પછી એફ આપણે લખવાનો છે એના પછી જી અને એચ આપેલો છે પછી આઈ લખેલો છે મેં જે લખેલો છે કે મેં એમાં અંગ્રેજી મૂળાક્ષર પૂરેલો છે એના પછી કે પછી એલ અને એમ લખેલો છે અને એન મેં અંગ્રેજી મૂળાક્ષર પૂરેલો છે એન પછી શું આવે વિદ્યાર્થીઓ ઓ અને પી તો પી પછી શું આવે વિદ્યાર્થીઓ ક્યુ તો ક્યુ મેં પૂરેલો છે એના પછી આર એસ ટી યુ તો યુ પછી શું આવે વિદ્યાર્થીઓ વી વી પછી ડબલ્યુ અને એક્સ આપેલો છે એના પછી આપણે વાય પૂરવાનું છે વાય પછી શું આવે વિદ્યાર્થીઓ ઝેડ તમે વિદ્યાર્થીઓ હાલતા ચાલતા કે ઘરમાં રમતા રમતા પણ કે ક્યારેક તમે વિડીયો જોતાં જોતાં પણ એ સીડી બોલતા જશો એમાં એવી જ રીતે તમારે આ યુનિટ એકવીસમાં પણ એવી જ રીતે એ બી સીડી બોલવાની છે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ આ થઈ ગયું આપણું યુનિટ એકવીસમું એમાં ખોટતા અંગ્રેજી મૂળાક્ષરો આપણે પૂર્યા વિદ્યાર્થીઓ પ્રથમ એ સીડી તમને મોઢે લખતા બોલતા તો બધાને આવડતી જ હશે પણ મોઢે પણ લખતા શીખવી પડશે ને તો આ રીતે આપણે જેમ જેમ આલ્ફાબેટ પૂર્યા છે એ પ્રમાણે હવે તમને પ્રથમ એ સીડી તો બરાબર યાદ રહી ગઈ હશે ખરું ને વિદ્યાર્થીઓ તો હવે જોઈએ યુનિટ બાવીસ યુનિટ બાવીસમાં નીચેની પ્રથમ એબીસીડીમાં પછીના અંગ્રેજી મૂળાક્ષરો લખો એમાં જો વિદ્યાર્થીઓ આગળના અંગ્રેજી મૂળાક્ષર આપેલા છે અને પછી એની પછી શું આવે કયો અંગ્રેજી મૂળાક્ષર આવે એ આપણે લખવાનું છે તો એ આપેલો છે તો એના પછી આપણે શું લખવાનું છે એ પછી શું આવે વિદ્યાર્થીઓ એ પછી શું આવશે બોલો બોલો તો કે એ પછી બી આવશે જો તમે અહીંયા યુનિટ એકવીસમાં જોઈ શકો છો કે એ બી એ પછી શું આવે બી આવે બી પછી સી તો અહીંયા એ પછી આપણે બી લખ્યું એના નીચે એમ તો એમ પછી શું લખ્યું વિદ્યાર્થીઓ એમ પછી શું આવે જુઓ તો અહીંયા ખૂટતી એ બી સીડીમાં એમ પછી શું છે એન તો અહીંયા શું લખવાનું આપણે એન એના પછી આઈ તો આઈ પછી શું લખ્યું આપણે જે તો તમે ઉપર ખૂટતી એ બી સીડીમાં જોઈ શકો છો કે આઈ પછી શું આવે વિદ્યાર્થીઓ જે તો અહીંયા આપણે લખ્યો જે અત્યારે તમારે આ પહેલી વાર તમે આ રીતે શીખો છો કે એ બી પછીના અંગ્રેજી મૂળાક્ષર પછી શું આવે તો તમે આ રીતે સરસ રીતે તમને યાદ રહી જાય એ માટે મેં તમને આમાં ઉપરથી દેખાડીને કે એની આગળ અને પછી આગળ અને પાછળ કયો અંગ્રેજી મૂળાક્ષર આવે એ બી એ હું તમને દેખાડતી જાઉં છું એટલે તમને વધારે સરસ રીતે પાકી થઈ જાય એ રીતે યાદ રહી જશે ક્યુ તો ક્યુ પછી શું આવે આર અહીંયા પણ તમે જોઈ શકો છો ક્યુ પછી શું આવ્યું વિદ્યાર્થીઓ આર એના પછી છે એસ તો એસ પછી શું આવ્યું વિદ્યાર્થીઓ ટી હા વેરી ગુડ એસ પછી શું આવ્યું ટી અહીંયા સી તો સી પછી શું આવ્યું ડી અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે સી પછી શું આવ્યું ડી ઓ પછી શું આવ્યું વિદ્યાર્થીઓ પી તો ઓ પછી શું આવ્યું પી એની નીચે જી તો જી પછી શું આવ્યું એચ તો જી પછી શું આવ્યું એચ ઇ તો ઈ પછી શું આવ્યું એફ તો અહીંયા ઈ પછી શું આવ્યું એફ એના પછી છે કે તો કે પછી શું આવ્યું એલ તો અહીંયા કે પછી શું આવ્યું વિદ્યાર્થીઓ એલ જો અહીંયા આપણે જે પછીના મૂળ અંગ્રેજી મૂળાક્ષરો જોયા પણ અહીંયા આપણે ઉપર જોતાં જોતા આપણે શીખ્યા કે એ પછી શું આવે એમ પછી શું આવે બરાબર તો હવે યુનિટ બાવીસમાં આપણે આ રીતે સરસ રીતે મેં જેમ પૂર્યું છે એમ જ તમારે સમરસપોથીમાં પૂરવાનું છે અને એના પછી આપણે જોઈએ યુનિટ ત્રેવીસમું તો યુનિટ ત્રેવીસમાં પણ આપણે જેમ યુનિટ બાવીસમાં અંગ્રેજી મૂળાક્ષર પછીનો લખ્યો તો હવે યુનિટ ત્રેવીસમાં આપણે આગળનો અંગ્રેજી મૂળાક્ષર લખવાનો એટલે કે જો એમ આપેલો હોય તો એમની પહેલાં શું આવે વિદ્યાર્થીઓ અહીંયા ઉપર તમે જોઈ શકો છો એમની પહેલાં શું આવ્યું એલ આવ્યું તો એમની પહેલાં આપણે શું લખવાનું એલ તો એલ અને એમ એવી રીતે થઈ ગયું ને તો હવે આ આપણે જેમ લખ્યું છે એ રીતે સરસ રીતે યાદ રહેશે એ પ્રમાણે આપણે લખવાનું છે બી તો બીની પહેલાં શું આવ્યું વિદ્યાર્થીઓ હવે તો તમને આવડી જ ગયું હશે બી ની પહેલાં શું આવ્યું એ પછી આપણે અહીંયા જોઈએ તો એચ તો એચની પહેલાં શું આવ્યું તો કે જી આવ્યો પછી અહીંયા નીચે જોઈએ ડી તો ની પહેલાં શું આવ્યું સી આવ્યું એક્સ તો એક્સની પહેલાં શું આવ્યું ડબલ્યુ આવ્યું કે તો કે ની પહેલાં શું આવ્યું જે આવ્યું એફ તો એફની પહેલાં શું આવ્યું ઈ આવ્યો ઓ તો ઓની પહેલાં શું આવ્યું એન આવે ક્યુ તો ક્યુની પહેલાં શું આવ્યું પી અને ઝેડ તો ઝેડની પહેલાં શું આવ્યું વાય શું વિદ્યાર્થીઓ અહીંયા પણ તમે જોઈ શકો છો તો યુનિટ બાવીસમાં આપણે એબીસીડી પ્રથમ એ બીસીડીમાં પછીનો અંગ્રેજી મૂળાક્ષર શીખ્યો પછી યુનિટ ત્રેવીસમાં આપણે એ બીસીડીના પછીનો મૂળાક્ષર જોયો અને પહેલાંનો મૂળાક્ષર એવી રીતે બંને યુનિટમાં આપણે ભણ્યા છે બરાબર તો વિદ્યાર્થીઓ યુનિટ બાવીસ અને ત્રેવીસમાં જે પછીનો અને પહેલાંનો જે અંગ્રેજી મૂળાક્ષર આપણે લખ્યા છે એ પ્રમાણે તમારે સરસ રીતે હોમવર્કમાં પણ લખવાનો છે અને એ તમને મોઢા લખતા આવડી જાય એ પ્રમાણે તમારે યાદ કરીને પાકી કરવાની છે હવે જોઈએ યુનિટ ચોવીસમું યુનિટ ચોવીસમાં નીચેના અંગ્રેજી અંકો ઓળખો વાંચો અને લખો તો વિદ્યાર્થીઓ જુઓ આમાં તમે બાલમંદિરમાં તો શીખ્યા જ હશો થોડું ઘણું તો કે અંગ્રેજીમાં આપણે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આ રીતે આપણે બોલતા જોઈએ છીએ બરાબર ને વિદ્યાર્થીઓ વન વન એટલે એક ટુ ટુ એટલે બે

યુનિટ ચોવીસમાં જે વન ટુ થ્રી ફોર અને ફાઈ તો વિદ્યાર્થીઓ તમારે સમરસપોથીમાં યુનિટ ચોવીસમાં વન ટુ વન ટુ થ્રી ફોર અને ફાઈવ આ ફાઈવ સુધી સમરસપોથીમાં જે અંગ્રેજી અંકો આપેલા છે એના ઉપર પ્રથમ ઘૂંટવાનું છે અને પછી નીચે જે બોક્સ આપેલા છે ખાલી એમાં તમારે વન લખવાનું છે એવી જ રીતે ટુમાં થ્રીમાં ફોર અને ફાઈવ તો ફાઈવ સુધી આપણે પૂરવાનું છે તો વિદ્યાર્થીઓ સમરસ પોથીમાં તમે પણ મારી સાથે સાથે પૂરતા જજો અને તમને ન સમજાય તો તમે વિડીયો ફરીથી એકવાર બે વાર જોઈને સરખી રીતે સાંભળીને વિડીયોમાં તમે મેં જે સમજાવેલું છે એ પ્રમાણે તમને સમ તમે સમજો અને તમને તમે લોકો જે મેં ભણાવ્યું છે એ બરાબર ભણીને પાકું કરવાનું છે એબીસીડી તો ખાસ તમને લોકોને પ્રથમ એબીસીડી લખતા આવડી જવી જોઈએ તો વિદ્યાર્થીઓ મળીએ હવે આવતા વિડીયોમાં જય સ્વામિનારાયણ